જય હિન્દ દોસ્તો, વર્લ્ડ ઇનબોક્સમાં હું કૃતાર્થ વાઘેલ આપ સૌને આવકારું છું. દોસ્તો, આપણે ભણવાનું શરૂ કરવા જઈ રહ્યા છીએ જીસીઆરટી આધારિત આપણો વિષય, ઇતિહાસ વિષય. દોસ્તો, મારી પાસે એક પુસ્તક છે, ધોરણ 6-10 જીસીઆરટી આધારિત આપણું આ પુસ્તક વર્લ્ડ ઇનબોક્સનું. તો આપણે જે કન્ટેન્ટ ભણવાના છીએ એ આ પુસ્તક આધારિત જ ભણવાના છીએ. કેમ? તો કે આની અંદર એક પ્રોપર સિંક્રોનાઇઝ વેની અંદર કન્ટેન્ટ આપેલો છે અને તમને ભણવામાં પણ ખૂબ મજા પડશે. જ્યારે તમે અમુક રકમ ખર્ચ કરીને જ્યારે આવ્યા છો ત્યારે તમને 100% લાભ થશે. બીજું કે આપણે જેટલો અહીંયા કન્ટેન્ટ ભણશું, ચેપ્ટર વાઇઝ ચાલશું, જેમ આમાં આપેલા છે એ રીતે, ટોપિક વાઇઝ આમાં જે રીતે આપેલું છે એ રીતે જ આપણે ચાલશું, જેથી કરીને તમે જેમ ભણતા જાઓ એમ તમે રિવિઝન પણ કરતા જાઓ, તમને ખ્યાલ પણ આવતો જાય કે તમારો કેટલો કન્ટેન્ટ પૂરો થઈ ગયેલો છે. નંબર 2 કે આપણું તમામ જેટલો પણ કન્ટેન્ટ અહીંયા છે, જેટલી પણ આ પીપીટી છે, એ તમામની અંદર કંઈક ને કંઈક ફોટાઓઝ હશે, વિઝ્યુલાઇઝેશન હશે, જેથી તમને ખૂબ સરળતાથી બધું સમજાઈ જશે. જો એક માત્ર શરૂઆતની માહિતી છે, એક ઇન્ટ્રોડક્શન છે, તમને મજા પડશે એની અંદર કે ભાઈ કઈ રીતે આપણે ખાસ ભણવાના છીએ. હું તમને એક હવે પીપીટી બતાવી દઉં. જેમ કે છે ધોરણ 6 પાઠ 1, ચાલો ઇતિહાસ જાણીએ. તો તમે જુઓ, ઇતિહાસ જાણવાના સ્ત્રોત, તો આવું હેડિંગ તમને આમાં પણ મળી રહેશે. હું તમને બતાવી પણ દઉં એ પ્રકારનું હેડિંગ, ઇતિહાસ જાણવાના સ્ત્રોત અથવા તો ઇતિહાસ જાણવાના સાધનો. તો જો અહીંયા તમને એવું હેડિંગ દેખાય છે, ધોરણ 6 પ્રકરણ 1, ચાલો ઇતિહાસ જાણીએ. ત્યાર પછી આપણે આગળ વધીએ તો એમાં જો અભિલેખ વિશે, તો એ માહિતી તમને અહીંયા પણ મળી રહેશે. તો જે રીતે કન્ટેન્ટ આમાં આપેલો છે, આમાં ક્યાંથી કન્ટેન્ટ આપેલો છે, તો કે ભાઈ જીસીઆરટીમાંથી આપેલો છે અને એ મુજબ જ આપણે ચાલવાના છીએ. અને હું તમને ગેરંટી સાથે કહું, આ મુજબનો કન્ટેન્ટ તમને બીજી ક્યાંય નહીં જોવા મળે. કેમ? તો તમે જુઓ, દરેક વસ્તુઓના કંઈક ને કંઈક તમને ફોટા મળી રહેશે. બીજું, એને યાદ રાખવાની એવી કંઈક મેથડ મળી રહેશે, એવી કંઈક પદ્ધતિ મળી રહેશે, બરાબર. પછી સવાલ તો હોય જ. આનો શું મતલબ? કે ભાઈ અહીંયાથી એવા સવાલો ભૂતકાળની અંદર નીકળેલા છે અને ભવિષ્યમાં નીકળશે પણ ખરા, તો એ કન્ટેન્ટ તમને સાથે મળી રહેશે. મતલબ કે આપણે જે ભણવા જઈ રહ્યા છીએ ત્યાંથી સવાલો નીકળશે, નીકળશે ને નીકળશે, બરાબર. તો આવું જીસીઆરટી અને એનસીઆરટીનો કન્ટેન્ટ તમને બીજી ક્યાંય નથી મળવાનો, એ 100% સત્ય છે. હવે તમે પછી જુઓ કે ભાઈ અહીંયા કોઈ એવું ઇમ્પોર્ટન્ટ છે તો એને કંઈક અલગ હાઇલાઇટ કરેલું હશે. ત્યાર પછી આવા અલગ અલગ ફોટાસ તમને ખ્યાલ આવી જશે. અને છેલ્લે અંતમાં આપણે જે ભણવાનું થશે એ થશે આપણા સવાલો. જેમ કે જો અહીંયા સવાલો આપેલા, યાદ રાખજો આ સવાલો પણ તમને આમાંથી જ, મતલબ કે આના આધારે આ જે કન્ટેન્ટ આપણે ભણ્યા એના આધારે નવા કાઢેલા સવાલો છે. મેં પોતે જ કાઢેલા સવાલો છે, બરાબર. તો પહેલાં આપણે કન્ટેન્ટ ભણશું, એ પણ વિઝ્યુલાઇઝેશન સાથે, અલગ અલગ પ્રોપર ફોટા સાથે, અને ત્યાર પછી આપણે એના સવાલો સોલ્વ કરશું. આ રીતે આપણો આખો ચેપ્ટર પૂર્ણ થશે. તો એક માહિતીરૂપનો આખો વિડીયો છે. આના પછીના લેક્ચરની અંદર આપણે પહેલું આપણું જે ચેપ્ટર છે કે ચાલો ઇતિહાસ જાણીએ, એ પહેલો પાઠ આપણો જીસીઆરટી ધોરણ 6નો, એ આપણે શરૂ કરવા જઈ રહ્યા છીએ. તો ફરી પાછા આપણે નેક્સ્ટ સેશનમાં મળીએ. ત્યાં સુધી જય હિન્દ.